કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બાર ભૂગોળ વિષયનું દસમું પ્રકરણ વૈશ્વિક સમસ્યાઓ ભૌગોલિક પરિપ્રેક્ષ્યમાં એટલે કે ભૂગોળ વિષયના સંદર્ભમાં આપણે આ પાઠમાં વૈશ્વિક સમસ્યાઓ જે સમગ્ર વિશ્વને લાગુ પડતી હોય એવી સમસ્યાઓનો અભ્યાસ કરવાનો છે તો આ પાઠના મહત્વના પાંચ માર્કના મેં ત્રણ માર્કના પ્રશ્નોની ચર્ચા કરીએ પહેલો પ્રશ્ન છે ગરીબીનો અર્થ સમજાવી તેને દૂર કરવાના ઉપાયો જણાવો જોઈએ પ્રથમ ગરીબી એ વિકાસશીલ દેશોની મુખ્ય સમસ્યાઓમાંની એક સમસ્યા છે વિશ્વમાં જે વિકાસશીલ દેશો છે તેવા દેશો આજે ગરીબીની સમસ્યાથી પીડે રહ્યા છે ગરીબીના કારણે દેશની વિકાસ યાત્રા જે પ્રગતિ કરવાની ઝડપ હોય છે વિકાસ યાત્રા છે એ મંદ એટલે કે ધીમી પડી જાય છે સમાજનો એક વર્ગ કે જે પોતાની આવશ્યક જરૂરિયાતો પણ સંતોષી ના શકતો હોય તો તેને સામાન્ય રીતે ગરીબી રેખા નીચે ગણવામાં આવે છે જેને બીપીએલ તરીકે પણ ઓળખવામાં આવે છે બીપીએલ એટલે બી એટલે બિલો પી એટલે પોવર્ટી અને એલ એટલે લાઇન બિલો પોવર્ટી લાઇન એટલે કે ગરીબી રેખા નીચે જીવતા લોકો વિશ્વ બેંક એના મતાનુસાર એટલે કે એ મુજબ એક અમેરિકન ડોલરથી ઓછો ખર્ચ કરનાર વ્યક્તિ એ ગરીબી રેખાની નીચે ગણાશે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો વિશ્વ બેંકે આપેલી ગરીબીની વ્યાખ્યા તો જે વ્યક્તિ રોજના એક અમેરિકન ડોલરથી પણ ઓછો ખર્ચ કરી શકતો હોય તેવી વ્યક્તિ ગરીબી રેખાની નીચે ગણવામાં આવે છે એવી વ્યક્તિ બીપીએલ ગણાય છે ગરીબીની સમસ્યાના કેટલાક કારણો જોઈએ તો વસ્તી વધારો ગૃહયુદ્ધ એટલે કે દેશની અંદર જે રમખાણો ફાટી નીકળે છે કે અસ્થિરતા ઊભી થાય છે એ ઉપરાંત ઉત્પાદનના સાધનોનું અસમાન વિતરણ જે ઉત્પાદનના સાધનો છે એનું વિતરણ પણ અસમાન થયેલું છે જેની પાસે સંપત્તિ છે એની પાસે વધારે સંપત્તિ છે જેની પાસે નથી એ બિલકુલ ગરીબ રહી જાય છે તો આ રીતે ઉત્પાદનના સાધનોનું વિતરણ પણ અસમાન છે ખેતીનો મંદ વિકાસ દર જે ખેતી ક્ષેત્ર છે વિકાસશીલ દેશોમાં દે વિકાસશીલ દેશોમાં સૌથી વધારે પ્રાથમિક પ્રવૃત્તિ મહત્ત્વની હોય છે પરંતુ ખેતીનો અહીંયા વિકાસનો દર પણ બહુ ધીમો કે મંદ હોય છે વિકસિત રાષ્ટ્રનો ઉપભોક્તાવાદ જે વિકસિત થઈ ગયેલા દેશો છે તેઓ સૌથી વધારે એ ઉપભોક્તા એટલે કે કુદરતી સંસાધનોનો ઉપભોગ કરે છે ઉપયોગ કરે છે એ ઉપરાંત કુદરતી આફતો અને યુદ્ધોના કારણે ગરીબીની સમસ્યા ઊભી થાય છે ગરીબી દૂર કરવાના ઉપાયની ચર્ચા કરીએ તો પ્રથમ વસ્તી વધારા પર નિયંત્રણ મૂકવું અને નાના કુટુંબનો પ્રચાર કરવો જેથી કુદરતી સંસાધનો ઉપર વધારાનું ભારણ ઓછું થઈ શકે રોજગારલક્ષી યોજનાઓ તૈયાર કરવી એ યોજનાઓને વિસ્તારવી એટલે કે મોટી બનાવવી અને એને અમલમાં પણ મૂકવી એ ઉપરાંત કૌશલ્યલક્ષી તાલીમ આપતી સંસ્થાઓ તૈયાર કરવી આઈટીઆઈ જેવી સંસ્થાઓ એ કૌશલ્યલક્ષી તાલીમ આપતી સંસ્થાઓ છે તો આવા પ્રકારની સંસ્થાઓ તૈયાર કરવી મિત્રો આ ચેનલમાંથી આપણે બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને દરરોજનો ઓછામાં ઓછો એક વિડીયો તો જરૂર અપલોડ કરીશું કે મૂકીશું આથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી ભવિષ્યમાં વ્યક્તિ કૌશલ્ય મેળવ્યું હોય તો એ પગભર થઈ શકે અને પોતાની રીતે પૈસા કમાઈ શકે જરૂરિયાતમંદ લોકોને સસ્તા દરે લોન એટલે કે પૈસાની સુવિધા પૂરી પાડવી ગરીબ લોકો એને સસ્તા દરે અનાજનું વિતરણ કરવું જેને પીડીએસ સિસ્ટમ કહેવામાં આવે છે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ જે સસ્તા અનાજની દુકાન છે એના વડે આવા પ્રકારનું અનાજ વિતરણ કરી શકાય ઉપરાંત ખેતી ક્ષેત્રે સિંચાઈ વીજળીકરણ અને સુધારેલા બિયારણો પૂરા પાડવા જેથી કરીને ખેતીકીય વિકાસનો દર એ ઝડપથી ઊંચે જાય તો આ રીતે ખેતી જેવા પ્રાથમિક ક્ષેત્રને મહત્ત્વ આપી શકાય જેથી વિકાસશીલ દેશોમાં ગરીબી દૂર થઈ શકે બીજો પ્રશ્ન જોઈએ જળ પ્રદૂષણ અને તેની અસરો વિશે નોંધ લખો પેલા અર્થ જોઈએ જળ પ્રદૂષણ એટલે શું તો પાણી દૂષિત થાય કે પાણીની ગુણવત્તા ઘટે એ પ્રક્રિયાને જળ પ્રદૂષણ કહેવામાં આવે છે વોટર પોલ્યુશન મુખ્યત્વે પાણી દૂષિત થવાની ક્રિયાને કે પ્રક્રિયાને જ જળ પ્રદૂષણ કહેવામાં આવે છે એના કારણો જોઈએ પ્રથમ નદી કિનારે આવેલા સ્મશાન ઘાટના કારણે નદીઓના પાણી દૂષિત થાય છે ખાસ કરીને ગંગા નદી જેવી પવિત્ર નદીઓ હોય છે તો એના ઘાટ ઉપર લોકો એ અંતિમ ક્રિયા કરવા માટે આવતા હોય છે તો આ રીતે નદીઓના ઘાટ ઉપર શમશાન ઘાટ આવેલા હોય છે જેના કારણે પાણીમાં ગંદકી ફેલાતી હોય છે ગંગા નદી ઉપર આવેલો મણિકણિકા ઘાટ એ ખૂબ પ્રખ્યાત છે આ બાબતે એ શમશાન ઘાટ ઉપર એ રોજના અનેક ડેડ બોડી અંતિમ ક્રિયા માટે આવતા હોય છે કાગળ ચામડા રંગ રસાયણ વગેરે ઉદ્યોગોમાંથી બહાર પડતું દૂષિત પાણી જ્યારે જળાશયોમાં ભળે છે ત્યારે જળાશયોનું પાણી પણ દૂષિત થાય છે ઔદ્યોગિક એકમોમાં વપરાયેલા પાણીમાં ઘણા ઝેરી દ્રવ્યો કે ઝેરી તત્વો ભળેલા હોય છે આવું પાણી નદી કે સમુદ્રમાં છોડવામાં આવે ત્યારે નદી અને સમુદ્રના પાણી પણ દૂષિત થાય છે કે બગડે છે શહેરના ગંદા પાણીનો નિકાલ યોગ્ય રીતે ન થતો હોય અને તેને નદી કે સમુદ્રમાં છોડવામાં આવે ત્યારે તેનું પાણી દૂષિત થાય છે આ રીતે જળ પ્રદૂષણ ફેલાય છે જળ પ્રદૂષણની અસરો વિશે જોઈએ જળ આધારિત જીવસૃષ્ટિ દૂષિત પાણીના કારણે નાશ પામે છે બીજું દૂષિત પાણી પીવાથી પાણીજન્ય રોગો થાય છે જેવા કે ઝાડા ઉલટી કે કોલેરા વગેરે પાણીજન્ય રોગો કહેવાય જે પાણીમાં રહેલા જીવજંતુઓ દ્વારા ફેલાય છે ભૂમિગત જળ દૂષિત બને છે અને ભૂમિગત જળની ગુણવત્તા પણ ઘટે છે પ્રદૂષિત પાણીની સિંચાઈ કરવામાં આવે તો પાક પણ નષ્ટ થઈ જાય છે કારણ કે પ્રદૂષિત પાણીમાં હાનિકારક કેમિકલ્સ રહેલા હોય છે જે ખેતીના પાકને પણ નષ્ટ કરે છે પ્રદૂષિત પાણીથી તૈયાર થતાં શાકભાજી પણ માનવ માટે હાનિકારક છે આથી આવા રસાયણયુક્ત પાણી વાપરવાથી શાકભાજી પણ એ માનવ માટે નુકસાનકારક સાબિત થાય છે વગેરે જળ પ્રદૂષણની મુખ્ય અસરો છે ત્રીજો પ્રદૂષણ એટલે શું પ્રદૂષણના પ્રકારો જણાવો તો વિશાળ નગરો કારખાના સહારક શસ્ત્રો મિસાઇલ અણુબોમ્બ વગેરે જેવા સહારક શસ્ત્રો તેમજ આકાશના અન્ય ગ્રહોનો તાગ મેળવવા એટલે કે એના રહસ્યને જાણવા માટે માનવીની પ્રવૃત્તિથી કુદરતી પર્યાવરણની જે સમતુલા જોખમાય છે માનવીએ ઉદ્યોગો અને કારખાના માટે પાણીનો ઉપયોગ કર્યો પરંતુ તેના નિકાલની અને તેમાં ભળેલા ઝેરી રસાયણ છૂટા પાડવામાં ઉદાસીનતા દાખવી છે એટલે કે એના પ્રત્યે ધ્યાન આપતો નથી માણસ ઉદ્યોગો અને પરિવહનના સાધનો વધતા ગયા તેમ તેમાંથી નીકળતા ધુમાડાના કારણે પર્યાવરણ પણ દૂષિત બન્યું છે કે બગડ્યું છે કુદરતી પર્યાવરણની સમતુલામાં માનવીની દખલગીરીને કારણે અનેક અવરોધો પેદા થયા છે પર્યાવરણની જે સમતુલા એ હજારો વર્ષથી ચાલી આવે છે એમાં માણસે દખલગીરી શરૂ કરી દીધી જેના પરિણામે કુદરતની સિસ્ટમમાં કુદરતી પર્યાવરણમાં અનેક અવરોધો કે ખલેલ પહોંચી છે આથી સજીવોના જીવન માટે જરૂરી વિવિધ ઘટકો દૂષિત કે મલિન એટલે કે ગંદા થાય છે આ માનવીની પર્યાવરણ વિરોધી પ્રવૃત્તિને કારણે સજીવોના જીવન માટે જરૂરી હોય એવા ઘટકો દૂષિત થવાની ક્રિયાને પ્રદૂષણ એટલે કે પોલ્યુશન કહેવામાં આવે છે પૃથ્વી ઉપર કેટલીક ઘટનાઓ કુદરતી રીતે થતી હોય છે જેમ કે જ્વાળામુખીનું પ્રસ્ફુટન એટલે કે જ્વાળામુખીનું ફાટું દાવાનળ જંગલમાં લાગતી આગને દાવાનળ કહેવામાં આવે છે તો અવારનવાર કોઈ કારણસર જંગલમાં આવો દાવાનળ કે આગ લાગવાની ઘટનાઓ બને છે જેમાં હજારો પશુ પક્ષીઓ અને વૃક્ષોનો પણ નાશ થાય છે એ ઉપરાંત ચક્રવાતો સમુદ્ર પરથી વાતા પવનો ક્ષાર લઈને આવે છે અને હવા તથા જમીનને પણ પ્રદૂષિત કરે છે વરસાદ પડવાથી પાણીનો ભરાવો થાય છે ત્યારે લીલ અને સેવાળ વગેરેને લીધે પાણીમાં દુર્ગંધ ઉત્પન્ન થાય છે અને તેથી હવા અને પાણીનું પ્રદૂષણ ફેલાય છે તમે અવારનવાર એક બંધિયાર તળાવની અંદર આ પ્રકારની લીલ અને સેવાળ અચૂક જોઈ હશે તો એના કારણે પણ પ્રદૂષણ ફેલાય છે ઉપરાંત માનવ વિકાસની પ્રક્રિયામાં ઉદ્યોગીકરણ શહેરીકરણ અને પરિવહનના સાધનોમાં વધારો વગેરે ઘટનાને લીધે પર્યાવરણ અનેક રીતે પ્રદૂષિત થાય છે પ્રદૂષણના પ્રકારો જોઈ લઈએ જેમાં મુખ્યત્વે હવાનું પ્રદૂષણ જળ પ્રદૂષણ ભૂમિ પ્રદૂષણ ધ્વનિ પ્રદૂષણ કિરણોત્સર્ગી પ્રદૂષણ અને અવકાશી પ્રદૂષણ ત્યારબાદ ત્રણ માર્કના પ્રશ્નોની ચર્ચા કરીએ મેં પહેલો છે ભૂમિ પ્રદૂષણ એટલે શું તેની અસરો જણાવો અર્થ જોઈએ તો જમીનની ગુણવત્તામાં થતા ઘટાડાને ભૂમિ પ્રદૂષણ કહેવામાં આવે છે ભૂમિનું ધોવાણ એ નદીઓ દ્વારા કિનારાને લગતો ઘસારો ભૂમિ કે જૈવિક તત્વોના પ્રમાણમાં થતો ઘટાડો ખેતી યોગ્ય જમીનમાં ભેજનું ઘટતું જતું પ્રમાણ માનવી દ્વારા ઔદ્યોગિક ઝેરી રસાયણોનું જમીનમાં ઉમેરણ એટલે કે ઝેરી રસાયણોનું જમીનમાં ઉમેરાવું રાસાયણિક ખાતરોનો ઉપયોગ જંતુનાશક દવાઓના વધારે પડતા ઉપયોગથી ભૂમિનું પ્રદૂષણ થાય છે ભૂમિ પ્રદૂષણની અસરો જોઈએ તો ભૂમિ તેની ઉત્પાદકતા ગુમાવે છે એટલે કે કોઈ જમીન કે ભૂમિ વર્ષે જેટલું અન્ન ઉત્પાદન આપે છે એના કરતાં એના પછીના વર્ષે બહુ ઓછું અન્ન ઉત્પાદન આપે છે ભૂમિનું પ્રદૂષણ થવાના કારણે જેથી ભૂમિ નિરુપયોગી એટલે કે ઉપયોગ વગરની બની જાય છે ભૂમિ પોતાની ઉત્પાદકતા ઉત્પાદન શક્તિ ગુમાવે છે જે તે પ્રદેશની પાક તરા એટલે કે ક્રોપ પેટર્ન બદલવી પડે છે જેથી કૃષિ ઉત્પાદન પણ એની વિપરીત અસર થાય છે પાકની સમગ્ર ધરા કે પાકની લેવાની પદ્ધતિ સમગ્ર બદલાઈ જાય છે ભૂમિગત જળ પ્રદૂષિત બને છે ભૂમિ ઉજ્જળ અને વેરાણ બની જતાં તેની સુંદરતાને એ ગુમાવે છે બીજો પ્રશ્ન પ્રદૂષણ અટકાવવાના ઉપાયો જણાવવા ઉપાયો જોઈએ તો પ્રવાહી કચરાની યોગ્ય પ્રક્રિયા એટલે કે પ્રવાહી કચરા ઉપર યોગ્ય પ્રોસેસ કર્યા બાદ જ એ પ્રવાહી કચરાનો નિકાલ કરવો બીજું રાસાયણિક ખાતરોને બદલે જૈવિક ખાતર એટલે કે બાયો ફર્ટિલાઇઝરનો ઉપયોગ વધારવો વાયુ પ્રદૂષણ ફેલાવતા અસ્મિભૂત બળતણો જેવા કે પેટ્રોલ ડીઝલ વગેરે અસ્મિભૂત બળતણોને કોળસાનો સમાવેશ પણ અસ્મિભૂત બળતણમાં થશે તો વગેરે બળતણોને લીધે અક્ષય ઉર્જા એટલે કે જે સંસાધનો કે જે ઉર્જા ક્યારેય નાશ પામતી નથી તેવા સ્ત્રોતોનો વપરાશ વધારવો જોઈએ દાખલા તરીકે સોલર એનર્જી તો સૂર્યમાંથી જે ઉર્જા મળે છે આપણે અક્ષય ઉર્જા તરીકે ઓળખાય છે તેનો ક્યારેક ક્ષય થતો નથી નાશ થતો નથી સતત એ મળતી રહે છે અને પ્રદૂષણ રહી જ છે તો આવા અક્ષય ઉર્જા સ્ત્રોતોનો વપરાશ વધારવો પ્રદૂષણ અટકાવવા માટેના કડક કાયદા તૈયાર કરી અને તેનો ચુસ્તપણે અમલ પણ કરાવો માત્ર એવું નહીં કે કાયદા જ બનાવો પણ એનો ચુસ્તપણે અમલ પણ થવો જોઈએ શાળા કોલેજોના વિદ્યાર્થીઓને પ્રદૂષણથી થતા નુકસાનથી અવગત એટલે કે વિદ્યાર્થીઓને નુકસાનથી જાણકારી આપવી શાળા કોલેજોમાં જે વિદ્યાર્થીઓ ભણે છે એ વિદ્યાર્થીઓને પ્રદૂષણ વિશે માહિતી આપવી જેથી પ્રદૂષણથી થતાં નુકસાનથી એ જાણી શકે નુકસાનને જાણે જંગલો સાચવા ગામ કે શહેરમાં સડકની બંને બાજુએ વૃક્ષારોપણ કરવું પ્લાન્ટેશનની ક્રિયા હાથ ધરવી વાહનોની ડિઝાઇનમાં જરૂરી ફેરફાર કરી હવા અને ધ્વનિ પ્રદૂષણ અટકાવવું એવા પ્રકારના વાહનોની ડિઝાઇન બનાવવી કે જેથી ઓછા હવાના ઘર્ષણ સાથે વધારે ઝડપથી વાહન ચાલે અને એટલું ઓછું પ્રદૂષણ કરે ઘન કચરામાંથી દૂષિત દ્રવ્યો દૂર કરવાની પ્રક્રિયા કર્યા પછી તેનો નિકાલ કરવો જોઈએ ધ્વનિ પ્રદૂષણની અસરો જોઈએ તો સતત ઊંચા ઘોંઘાટમાં કામ કરતા લોકો માનસિક તાણ એટલે કે ટેન્શન અનુભવે છે પરિણામે તેનો સ્વભાવ કેવો ચીડિયો બની જાય છે ચીડિયો એટલે કે વાત વાતમાં એ ગુસ્સે થઈ જાય છે એને ચીડિયો સ્વભાવ કહેવાશે તો એ માનસિક તણાવના કારણે કે માનસિક ટેન્શનના કારણે માનવીનો સ્વભાવ એ આ રીતથી ચીડિયો બની જતો હોય છે યંત્રોના ભારે અવાજ વચ્ચે કામ કરતા લોકો એ લાંબા ગાળે કાને બેરા થઈ જાય છે ઘોંઘાટની અસર હૃદીના ધબકારા પર પર થાય છે રોઈનું દબાણ વધી જાય છે એટલે કે હાઈ બીપીની તકલીફ થાય છે સૂંઘવાની જોવાની શક્તિઓ ક્ષીણ એટલે કે નબળી પડી જાય છે ધ્વનિ પ્રદૂષણથી પ્રાણીઓ પણ ખલેલ એટલે કે ડિસ્ટર્બન્સ અનુભવે છે એ ઉપરાંત બીમાર લોકો અને નાના બાળકો પણ વધારે પડતા ધ્વનિ પ્રદૂષણથી બેચેની અનુભવે છે ત્યારબાદ કેટલાક બે માર્કના પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ પહેલું જોઈએ આજે ભૂમિગત જળ એ દૂષિત બન્યું છે વિધાનને સમજાવો તો હરિયાળી ક્રાંતિની સાથે ખેતરમાં વપરાતા કીટનાશકો અને અકાર્બનિક દ્રવ્યોથી બનેલા ખાતરોનો ઉપ વપરાશ અમર્યાદિત રીતે વધી રહ્યો છે સતત વધી રહ્યો છે આ રસાયણો ખેતરમાંથી વરસાદી પાણીમાં ભળી જમીનમાં ઉતરે છે તેથી જળ પ્રદૂષિત થાય છે બીજું જોઈએ પ્રદૂષણના પ્રકારો કયા કયા છે તો માનવીની પર્યાવરણ વિરોધી પ્રવૃત્તિના કારણે સજીવોના જીવન માટે જરૂરી ઘટક વધુ દૂષિત થવાની ક્રિયાને પ્રદૂષણ કહે છે હવાનું પ્રદૂષણ જળ પ્રદૂષણ ભૂમિ પ્રદૂષણ ધ્વનિ પ્રદૂષણ વગેરે પ્રદૂષણના પ્રકારો છે ત્રીજું ભૂખમરાની પરિસ્થિતિ કયા સંજોગોમાં સર્જાય છે તો કુપોષણનું વરવું એટલે કે ભયાનક સ્વરૂપ એ ભૂખમરો છે આ સમસ્યા અનાજની ભારે અછતથી પેદા થાય છે દુષ્કાળ પૂર વાવાઝોડું તીડ જેવા કીટકોનો ઉપદ્રવ યુદ્ધ અરાજકતા એટલે કે અંધાધૂંધીનો માહોલ ગ્લોબલ વોર્મિંગ એટલે કે વૈશ્વિકતા વૃદ્ધિ વગેરે સંજોગોથી ભૂખમરાની પરિસ્થિતિ સર્જાય છે ચોથો વાયુ પ્રદૂષણના કારણો જણાવો ઉદ્યોગો વાહનો અને વિવિધ પ્રકારના ઇંધણોના એટલે કે બળતણના વપરાશથી પર્યાવરણમાં ઝેરી ધુમાડો ફેલાય છે વાતાવરણમાં માનવી ઘન પ્રવાહી અને વાયુ એમ ત્રણેય સ્વરૂપે કચરો ઠાલવે છે અશ્મિભૂત ઇંધણના એટલે કે પેટ્રોલ ડીઝલ ખનીજ કોલસો વગેરેના વધતા જતા વપરાશથી સલ્ફર ડાયોક્સાઇડ કાર્બન મોનોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ અને શિશુ એટલે કે લીડ જેવી અશુદ્ધિઓ મોટી માત્રામાં વાતાવરણમાં ભળે છે પરિણામે પ્રદૂષણ થાય છે વાયુ પ્રદૂષણ એનાથી ઉદ્ભવે છે